नमस्ते विद्यार्थियों, आज आप धोरण छ विषय इंग्लिश में यूनिट टू नी एक्टिविटी फोर समझू। एक्टिविटी फोर में हवे त्रण दिवस पछी मोटू तेना मित्र छोटू नी मुलाकाते गयो, त्या शू थयु ते जानवा माटे नीचेना वाक्य वाचो अने तेमा जे शब्द खूटे छे ते योग्य जग्याए मूकीने तेनुं वाचन करो। तो त्रण दिवस पछी मोटू छे ते छोटूना घरे जाय छे अने त्यां जे थयु एना वाक्य अहींया आपेला छे, पण आ वाक्यमां तमने वच्चे वच्चे ब्लेंक्स एटले के खाली जग्याओ आपेली छे, एमां तमारे आमांथी जोईने साचो शब्द मूकवानो छे। तो आपणे वाचीए, आफ्टर थ्री डेज एटले त्रण दिवस पछी मोटू वेन्ट टू छोटूस हाउस। मोटू वेन्ट एटले जवू, વેન્ટ છે એ ગોનું ભૂતકાળનું રૂપ છે, આ ક્રિયા છે એ ભૂતકાળની છે અને આપણે એને અત્યારે સમજીએ છીએ, એટલે આ આખો પેરેગ્રાફ ભૂતકાળમાં આપેલો છે। તો વેન્ટ, મોટું વેન્ટ ટુ છોટુસ હાઉસ એટલે મોટું છોટુના ઘરે ગયો હતો। હી પછી બ્લેન્ક છે, તો આપણે બ્લેન્કમાં કયો શબ્દ મૂકવો એ આપણે આગળનું વાક્ય વાંચશું અને સમજશું, પછી આપણે ખબર પડશે। તો આગળ લખ્યું છે, હે છોટું કમ આઉટ। મોટું કહે છે કે છોટું બહાર આવ, તો મોટું કહે છે, તો કહે છે એટલે આમાંથી કયો શબ્દ આવશે, કોલ્ડ। તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખશું કોલ્ડ, હી કોલ્ડ હે છોટું કમ આઉટ। છોટું બ્લેન્ક નોટ એટ હોમ। હવે આ પેરેગ્રાફ ભૂતકાળમાં છે એટલે અહીંયા વોઝ કે વેરમાંથી એક જ શબ્દ આવે, પણ અહીંયા વોઝ આવશે કારણ કે છોટું છે। વેર ક્યારે આવે, જ્યારે બહુવચન હોય ત્યારે, એટલે છોટું વોઝ નોટ એટ હોમ। છોટી હિઝ વાઇફ કેમ આઉટ એટલે છોટુંની વાઇફ છોટી છે એ બહાર આવી। શી શેડ વેલકમ મિસ્ટર મોટું, તમારું સ્વાગત છે મિસ્ટર મોટું। એના પછી છે, શી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ, તેને મોટુંને ફ્રૂટની ડીશ આપી। ઓફર્ડ એટલે આપવું। મોટું પછી બ્લેન્ક છે, તો આપણે આગળનું વાક્ય વાંચીએ, નો થેન્ક્સ આઈ એમ ઇન હરી એટલે ના, તમારો આભાર પણ હું જલ્દીમાં છું। તો છોટી છે એને ફ્રૂટ ડીશ આપે છે અને એ છોટીને જવાબમાં કહે છે કે ના હું જલ્દીમાં છું, તો અહીંયા આવશે રિપ્લાઇડ। રિપ્લાઇડ છે તે આ ખાલી જગ્યામાં આવશે, મોટું રિપ્લાઇડ નો થેન્ક્સ આઈ એમ ઇન હરી। એના પછી છે, વેર ઇઝ છોટું, મોટું પૂછે છે વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે। છોટી પછી બ્લેન્ક છે અને આગળ વાક્ય આપ્યું છે, હી ઇઝ એટ વર્ક એટલે તે તેના કામે છે, કામે ગયા છે। તો છોટી જવાબ આપે છે કે હી ઇઝ એટ વર્ક, તો જવાબ આપવો એટલે આન્સર્ડ, એટલે આન્સર્ડ આપણે આ ખાલી જગ્યામાં લખશી, છોટી આન્સર્ડ હી ઇઝ એટ વર્ક। એના પછી છે, મોટું સેડ ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, મોટું કહે છે, સેડ એટલે કહેવું, પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ એટલે મહેરબાની કરીને તેને આ ટાઈ આપી દેજો। ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, આ તેના માટે ગિફ્ટ છે, એક ભેટ છે। મોટું બ્લેન્ક ટુ હિઝ હાઉસ, મોટું પછી ખાલી જગ્યા છે અને એના પછી છે ટુ હિઝ હાઉસ એટલે મોટું એના ઘરે ખાલી જગ્યા, તો શું આવે, રિચ્ડ, રિચ્ડ એટલે પહોંચવું, તો ખાલી જગ્યામાં આવશે મોટું રિચ્ડ ટુ હિઝ હાઉસ એટલે મોટું તેના ઘરે પહોંચ્યો। છોટું બ્લેન્ક હોમ લેટ, પછી અહીંયા ખાલી જગ્યા છે પણ પાછળ આપેલું છે હોમ લેટ એટલે તે ઘરે મોડો પહોંચ્યો, તો અહીંયા આવશે રિટર્ન એટલે પાછું આવવું, છોટું તેના ઘરે મોડો આવ્યો। છોટી બ્લેન્ક હિમ ધ ગિફ્ટ, તો છોટી એને ગિફ્ટ બતાવે, તો બતાવે એટલે શોડ એટલે છોટી શોડ હિમ ધ ગિફ્ટ, હી બ્લેન્ક ઇટ વેરી મચ, તો શું આવે અહીંયા, લાઈક ડીટ, તેને આ ગિફ્ટ ખૂબ જ પસંદ આવી એટલે આ ખાલી જગ્યામાં આવશે લાઈક, હી લાઈક ડીટ વેરી મચ।
ही સેન્ટ એન SMS. તે મોટુને એક મેસેજ મોકલે છે, થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. શું મેસેજ મોકલે છે? થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. મોટુએ તેને ગિફ્ટમાં ટાઈ આપી છે, પણ તે મેસેજ મોકલે છે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, કારણ કે મોટુએ આપેલી ટાઈ છે એ છોટુ માટે, એક ઉંદર માટે બ્લેન્કેટ જેવડી જ કહેવાય. તો અહીંયા એક્ટિવિટી 4 પૂરી થાય છે. આના પછી આપણે એક્ટિવિટી 5 સમજશું. આ એક્ટિવિટીને તમે બાકી નોટમાં પણ લખવાની છે.